અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. 12th સાયન્સ ફિઝિક્સ આજનો આપણો ટોપિક છે સતત વિદ્યુતભાર વિતરણ. આજે આપણે ચર્ચા કરવાના છીએ સતત વિદ્યુતભાર વિતરણ. હવે અહીંયા સતત વિદ્યુતભાર વિતરણની અંદર મેં અલગ અલગ ત્રણ વિભાગમાં આપણે એની ચર્ચા કરશું. પહેલું છે રેખીય વિદ્યુતભાર વિતરણ. પહેલો પ્રશ્ન કે આપણે આ ચર્ચા કરવાની જરૂર શું પડી, બરાબર? આપણે આ ચર્ચા કરવાની જરૂર શું પડી? તો હવે તમને વિદ્યાર્થી મિત્રો હું જણાવી દઉં કે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે કોઈ એક તાર પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે, તો હવે એના ઉપર કેટલો વિદ્યુત ભાર છે એ જાણવું જરૂરી છે. કેમ કે વિદ્યુત ભારનું મૂલ્ય જાણ્યા વગર એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી શક્ય નથી. આપણને વિદ્યુત ક્ષેત્ર પહેલા ઉપર જશો તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું હોય, તો કે E બરાબર Q/R², પણ Qની કિંમત આપણને એમ કીધું હોય કે વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે. હવે વિદ્યુત ભારનું વિતરણ પરથી આપણને વિદ્યુત ભારનું મૂલ્ય ડાયરેક્ટ ખબર પડશે નહીં. આવા સંજોગોમાં આપણને આ પ્રકાર રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણની જરૂરિયાત ઊભી થશે. હવે તમને હું ચર્ચા કરું વિદ્યાર્થી મિત્રો રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે શું. તો ધારો કે કોઈ એક તાર છે, ધારો કે કોઈ એક તાર છે એના ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે. હવે તો આવા સંજોગોમાં આપણે શું કરશું, તો કે એની એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરશું. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એ કેમ મળે, તો કે એના પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં એની કુલ લંબાઈ. કુલ વિદ્યુત ભાર ધારો કે ક્યુ છે અને એની લંબાઈ એલ છે, તો Q/L કરીએ એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર મળી ગયો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર મેળવવા માટે કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ લંબાઈ. હવે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર પરથી આપણને શેનો ખ્યાલ આવશે, તો કે આ તારની એક એકમ લંબાઈ હોય ને તો એના પર વિદ્યુત ભાર કેટલો છે, લેમડા જેટલો. કેટલો વિદ્યુત ભાર છે, લેમડા જેટલો. એક એકમ લંબાઈમાં લેમડા જેટલો વિદ્યુત ભાર છે. હવે હું તમને કહું કે 2 મીટર લંબાઈનો તાર છે તો વિદ્યુત ભાર કેટલો, તો કે 2 લેમડા જેટલો. હવે તો 5 મીટર લંબાઈનો તાર છે તો એના પરનો વિદ્યુત ભાર 5 લેમડા જેટલો. તો એનો મતલબ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનું મૂલ્ય ખબર પડી જાય તો આપણે તાર પરનો કુલ વિદ્યુત ભાર મેળવવામાં ખૂબ જ સરળતા પડશે. રેડી? હવે મને અહીંયા એક તાર આપેલો છે અચોક્કસ આકાર. આ તાર ઉપર મેં શું કહ્યું, એક નાનકડો ખંડ લીધો ડેલ્ટા એ લંબાઈ. આ ડેલ્ટા એ લંબાઈના નાનકડા ખંડ પરનો વિદ્યુત ભાર મને જોઈએ છે, તો આ ડેલ્ટા એ લંબાઈના તાર પરનો વિદ્યુત ભાર એ મેળવવા માટે મને આ ખબર હોવી જરૂરી છે કે એક એકમ લંબાઈ હોય તો લેમડા જેટલો વિદ્યુત ભાર છે. તો હવે મારી લંબાઈ કેટલી એ ડેલ્ટા એ, તો વિદ્યુત ભાર કેટલો થશે, લેમડા ઇન્ટુ ડેલ્ટા એ. કેમ કે એક એકમમાં લેમડા, તો ડેલ્ટા એ લંબાઈમાં કેટલો, એક એકમ લંબાઈ હોય તો લેમડા, તો ડેલ્ટા એ લંબાઈ હોય તો કેટલું, તો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એ. મને આ ખબર હતી એટલે આ ખંડ પરનો વિદ્યુત ભાર મેં સરળતાથી મેળવી લીધું. હવે આને વિકલન સ્વરૂપમાં શું લખી શકાય, તો કે DQ બરાબર લેમડા ઇન્ટુ BA. હવે મારે આ આખા તાર પરનો વિદ્યુત ભાર મેળવવો છે, તો આ તારને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દીધા. હવે આ તારને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દીધા એટલે હવે આ તાર ઉપર એક ખંડનો વિદ્યુત ભાર મળી ગયો. આવા જેટલા પણ ખંડો હશે ડેલ્ટા લંબાઈ એ બધાનો સરવાળો કરી નાખ્યો. સરવાળો કરવા માટેની સિમ્પલ રીત સંકલન, એનું મેં અહીંયા શું લઈ લીધું,
સંકલન બરાબર, અને એનું સંકલન લઈ લીધું એટલે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ. આ ડીએલ એટલે કુલ લંબાઈ, જેને મેં કેના વડે દર્શાવી છે એલ, તો ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ બરાબર. આ લેમડાનું તમને એકમ જોતું હોય તો અહીંયા ખબર હોવી જોઈએ કુલમ પ્રતિ મીટર. શું થશે? કુલમ પર મીટર. હવે વાત કરીએ બીજી એના જેવી પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ એટલે આ ક્ષેત્રફળ સાથે દર્શાવેલો સંબંધ. હવે તાર ઉપર પથરાયેલા વિદ્યુત ભારનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું એની વાત કરી. હવે આપણે કેની વાત કરશું તો કે કોઈ પૃષ્ઠ હોય, તકતી હોય બરાબર, વર્તુળાકાર કે કોઈ અનિશ્ચિત આકારની કોઈ એક તકતી છે, તો આ તકતી પર કેટલો વિદ્યુત ભાર છે એ નક્કી કરવા માટે આપણે શું કરશું તો કે આ તકતી જો નિશ્ચિત આકારની છે તો આપણને એનું ક્ષેત્રફળ ખબર છે, તો આપણે એનું ક્ષેત્રફળ ખબર હોય તો આપણે સરળતાથી અહીંયા એનો સોલ્યુશન મેળવી શકશું. પણ જો અનિશ્ચિત આકારની તકતી છે જેનું ક્ષેત્રફળ ખબર નથી, આવા સંજોગોમાં એને નાના નાના ડેલ્ટા એ ક્ષેત્રફળ ધરાવતા સૂક્ષ્મ ખંડોની અંદર વિભાજિત કરશું બરાબર. ડેલ્ટા એ જેટલું સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા નાના નાના ખંડની અંદર એને વિભાજિત કરશું, અને વિભાજિત કરી લીધા પછી આમાંના કોઈ એક ખંડનું ક્ષેત્રફળ મેળવવાનો પ્રયત્ન કરશું. પહેલાં તો એકમ ક્ષેત્રફળ દીઠ આ પૃષ્ઠ પર કેટલો વિદ્યુત ભાર છે એ વાત કરીએ. એકમ ક્ષેત્રફળ દીઠ એના પરનો વિદ્યુત ભારને શું કહેવામાં આવે? સિગ્મા. એનો મતલબ એક એકમ ક્ષેત્રફળ હોય ને તો કેટલો વિદ્યુત ભાર હશે? સિગ્મા. રાસાયણને શું કહીએ છીએ? સિગ્મા. એક એકમ ક્ષેત્રફળ હોય તો સિગ્મા જેટલો વિદ્યુત ભાર હશે. રેડી? તો હવે અહીંયા આપણે એક નાનકડો ડેલ્ટા એ ખંડ ધરાવતો આપણી પાસે પૃષ્ઠ છે, તો આ ડેલ્ટા એ ખંડ ધરાવતા પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર કેટલો? તો કે ડેલ્ટા એ ખંડ ધરાવતા પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર તો કે એક એકમ હોય તો આટલો, તો ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ હોય તો કેટલો? તો કે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ. રેડી? હવે આને આપણે વિકલન સ્વરૂપમાં શું લખીએ કે ડી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડી. હવે મારે આ આખી તકતી પરનો વિદ્યુત ભાર જોયો, નાનકડા ખંડ પરનો વિદ્યુત ભાર મને મળી ગયો, હવે મને આખી તકતી પરનો વિદ્યુત ભાર જોયો છે, તો આ તકતીમાં આવા જેટલા પણ ખંડો છે ને એ બધા જ ખંડોના વિદ્યુત ભારનો સરવાળો કરી, સરવાળો કરવા માટે સંકલન, તો ડી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડી એ. જેટલા પણ ક્ષેત્રફળ ધરાવતા ખંડો છે એ બધા, તો હવે ધારો કે એનું ક્ષેત્રફળ એ મળ્યું તો એ ઇન્ટુ સિગ્મા, તો આ શું મળી ગયું? અનિશ્ચિત આકારની તકતી પરનો કુલ વિદ્યુત ભાર. એની માટે આપણને ખબર શું હતી? એનું વિદ્યુત ભાર વિતરણ ખબર હતી. શું ખબર હતી? વિદ્યુત ભાર વિતરણ. અને એના પરથી આપણે અનિશ્ચિત આકારની તકતી પરનો કુલ વિદ્યુત ભાર મેળવી લીધો. હવે આપણે વાત કરીએ કે આનો એકમ તમને ખબર હોવું જોઈએ. આનો એકમ શું થાય? એટલે કુલમ પર મીટર સ્ક્વેર. અહીંયા મીટર હતો, અહીંયા મીટર સ્ક્વેર થઈ ગયો. કેમ કે વાત કરીને આવી ગઈ ક્ષેત્રફળ. હવે ત્રીજો ટોપિક કદ વિદ્યુત ભાર વિતરણ. કદ વિદ્યુત ભાર વિતરણ પણ કાંઈ આ જ પ્રકારનું છે. કોઈ એક તમારી પાસે ખંડ છે બરાબર, અથવા તો કોઈ એક ત્રિપરિમાણિક રચના છે જેનો આકાર નિશ્ચિત નથી અને એના ઉપર સમાન રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે, તો એના પરનો વિદ્યુત ભાર તમે કેમ મેળવશો? તો કે એકમ કદ વિદ્યુત ભારને શું કહે છે? રો. શું કહે છે? રો. એનો મતલબ એક એકમ કદ હોય ને તો એના પર કેટલો વિદ્યુત ભાર હશે? રો. કેટલો હશે? રો. એનો મતલબ કે હવે અહીંયા તો નિશ્ચિત આકાર દેખાય, પણ ધારો કે અનિશ્ચિત આકારની કોઈ રચના હોય એના પરનો વિદ્યુત ભાર તમારે મેળવવો છે, તો તમે શું કરશો? તો કે એને નિશ્ચિત આકારના નાના નાના ખંડ ડેલ્ટા ઈ જેટલું કદ ધરાવતા નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેશો બરાબર. હવે તો કે આ ડેલ્ટા ઈ ધરાવતા બે ડેલ્ટા ઈ જેટલું કદ ધરાવતા નાનકડા ખંડનું શું મેળવશો? તમે પહેલા વિદ્યુત ભાર મેળવશો. તો ડેલ્ટા ઈ કદ ધરાવતા ખંડનો વિદ્યુત ભાર એને ડેલ્ટા ક્યુ બરાબર આવશે. શું જવાબ આવશે?
rho into delta v. So how say rho into delta v. So how we are rho into delta v or upon the chain? Barabar n of the vidyut bar mele. Barabar to a vidyut bar matra delta v dar kad dharav to khand chain of vidyut bar mele. હવે અમે વિકલન સ્વરૂપમાં ડી ક્યુ બરાબર રો ઇન્ટુ ડી લખી શકાય. હવે તો કે હવે આપણે આ અનિશ્ચિત આકારની એક રચના છે એમાં પણ કુલ વિદ્યુતભાર જોઈએ છે. તો આવા જેટલા પણ એની ઉપર ડેલ્ટા વી કદ ધરાવતા ખંડો છે એ બધા જ ખંડોના વિદ્યુતભારનો સરવાળો કરી નાખીએ તો આપણને એના પર કુલ વિદ્યુતભાર મળી જાય. તો એનો મતલબ એનો સરવાળો કરવા માટે રીત સંકલન તો ડી ક્યુ બરાબર રો ઇન્ટુ ડી તો ક્યુ બરાબર રો ઇન્ટુ વી. તો એનો મતલબ અનિશ્ચિત આકારની એક રચના પર પથરાયેલા વિદ્યુતભારની ગણતરી આપણે કરી લીધી. તો આ સતત વિદ્યુતભાર વિતરણ, રેખીય પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર વિતરણ આ ત્રણેય પ્રકારના વિદ્યુતભાર વિતરણની મદદથી જ્યારે આપણી પાસે અનિશ્ચિત આકારના તાર ક્ષેત્રફળ ધરાવતા તપ્યો કે રચનાઓ હશે તો એના પરનો કુલ વિદ્યુતભાર આપણે સરળતાથી મેળવી શકીશું. અને આ વિદ્યુતભાર આપણને મેળવવા માટે એકદમ મહત્વનું કામ કરશે. આજ માટે થેન્ક યુ.